तो 30 ऑक्टोबरे प्रधानमंत्री मोदी अंबाजी मुलाकात लेवाना छे त्यारे तेमना आगमन पहला पूरजोश में तैयारी शुरू कर दीवाई छे। चिखला खाते 4 हेलीपेड बनावानी कामगीरी शुरू कर दीवाई। सुरक्षा सहित व्यवस्था ने लेने अधिकारियों ने बैठक योजाई थी। गृह राज्य मंत्री हर्ष संघवी आज अंबाजी मुलाकात लई तैयारियों की समीक्षा करशे। अंबाजी खाते आगामी 30 ऑक्टोबरे फरी एक बार देश वडाप्रधान नरेन्द्र भाई मोदी अंबाजी खाते दर्शनार्थे पहुंची रहा है। त्यारे चौक्स पण आपणे बतावा मांगीश के जे रीते हाल आ जे मैदान छे अने जे हेलिकॉप्टर उतरवानी शक्यता जणाई रही छे तेवा स्थळे बॉम्ब डिस्पोजल डिटेक्टिव स्क्वॉड जे छे डॉग स्क्वॉड छे ए स्थळ ऊपर पहुंची रह्यो छे अने पोतानी तपास कामगीरी हाथ धरी छे। अने चौक्स पण कही शकाय जे तड़ामार तैयारी चाली रही छे। क्यांक ने क्यांक BDDS टीम अने वॉक डॉग स्क्वॉड जे छे ए खास करी अने महत्वनी भूमिका भजी रही लागी रही छे। अने महत्वनी बाबत ए छे के लांबा समय बाद कही शकाय छे के अंबाजी खाते कोई ज हेलिकॉप्टर उतरतुं नथी तेवी परंपरा सामे फरी एकवार मानी शकाय के आ वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी हेलिकॉप्टर अंबाजी खाते उतराण करशे। जो कि आपने चोक्कसपणे बताय के अंबाजी खातेना हेलिकॉप्टर पर जे उतरवा माटे 4 हेलिपेड बनावानी जे वात छे तेना अंदर कही शकाय छे के हाल तबक्के अंबाजीनुं जे चिखला गाम छे दांता छे वांतावाड़ा छे अने आबुरोड आम कुल 4 हेलिपेड बने तेवी शक्यता छे। अने क्या हेलिपेड ઉતરશે અને ક્યાં હેલિપેડથી ફરીથી ઉડાણ ભરશે તે હજી નક્કી નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે 30 ઓક્ટોબરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મા અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો જૂનાગઢમાં વિસાવદરના પૂર્વ MLA હર્ષ ત્રિપડિયાનો સીએમને પત્ર, ખેતી કામ દરમિયાન ચેરી જંતુ કે જંગલી પશુના હુમલા મુદ્દે રજૂઆત કરી છે। ઇજાગ્રસ્ત ખેડૂત કે ખેત મજૂરોને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સારવાર આપવા રજૂઆત કરી। चेरी जंतु के पशु हुमला थी इजाग्रस्त खेडूत तो, खेत मजूरों ने योजना लाभ आपा अपील कर आयुष्यमान कार्ड अंतर्गत इजाग्रस्तों की सारवारनो समावेश करवा मांग कराई छे। खानगी हॉस्पिटलों में सारवारनो मोटो खर्च थतो होवानी पण रजूआत कराई। ચાલો મેં સરકારશ્રીને મેં લેટર લખ્યો છે મુખ્યમંત્રીશ્રીને કે અમે જે આયુષ્યમાન કાર્ડ છે, આયુષ્યમાન કાર્ડની અંદર આ જે સર્પદંશ કે વન્ય પ્રાણીથી ઈજા થાય તો એમાં સમાવેશ થવો જોઈએ, તો જ આપણે ખેડૂતોની જિંદગી બચાવી શકશું। તો અરવલ્લીમાં શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। ગ્રહણને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો। ગ્રહણને લઈને શરદ ઉત્સવ ઉજવવામાં આવશે। પૂર્ણિમાના દિવસે સવારે 6 વાગે મંદિર ખુલશે। ગ્રહણને લઈને મંદિરના કપાટ વહેલા બંધ થઈ જશે। શરદ પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણને લઈને કાગવળના ખોડલધામ મંદિરમાં પૂજા પાઠ બંધ રહેશે। 28 ઓક્ટોબરે ચંદ્ર ગ્રહણને લઈને મંદિરમાં બપોર બાદ કોઈ પણ પ્રકારની આરતી કે પૂજા પાઠ નહીં થાય કે પ્રસાદી પણ નહીં ધરાવી શકાય। જોકે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે, ભક્તો આખો દિવસ મંદિરમાં દર્શન કરી શકશે। ઓક્ટોબરે પાવાગઢ મંદિર બંધ રહેશે। બપોર બાદ પાવાગઢ મંદિર બંધ રહેશે। પૂનમના રોજ ગ્રહણ હોવાથી કપાટ બંધ રહેશે। 2:30 વાગ્યા પછી મંદિરના કપાટ બંધ કરાશે। 29 ઓક્ટોબરે ભક્તો દર્શન કરી શકશે। તો દિવાળીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોતાના માદરે વતન જવા માટે લોકોની દાટ જોવા મળી રહી છે। રેલવેમાં અત્યારથી જ બુકિંગ ફૂલ થઈ રહ્યા છે। વેકેશન દરમિયાન ભાડામાં પણ વધારો થઈ જતો હોય છે અને ટિકિટ મળવી પણ મુશ્કેલ થતી હોય છે। ત્યારે અમદાવાદ રેલવે ડિવિઝન PRO નું કહેવું છે, જરૂર જણાશે તે જગ્યા પર વધારાની ટ્રેન દોડાવવામાં આવશે। 9 નવેમ્બર આસપાસની અમદાવાદથી દિલ્હી તરફ જતી ટ્રેન રાજધાની આશ્રમ એક્સપ્રેસ, અમદાવાદથી ગોરખપુર સહિતની ટ્રેનોમાં 100 થી લઈને 300 સુધીનું લાંબુ વેઇટિંગ લિસ્ટ છે। આ ઉપરાંત પ્રવાસીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે। ટિકિટને લઈને કોઈ કાળાબજારી ન કરે તે માટે પણ ખાસ આયોજન કરાયું છે। કોઈ કાળાબજારી કરતું ઝડપાશ છે તો તે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। पटना साइड की गाड़ियों में वेटिंग ज़्यादा है, दिल्ली साइड में वेटिंग है और मुंबई साइड में वेटिंग इतनी नहीं है, लेकिन मेन पूर्व साइड में जाने वाली ट्रेनों के अंदर वेटिंग है। जिन गाड़ियों में बहुत ज़्यादा वेटिंग है उसके लिए विशेष ट्रेन चलाने की व्यवस्था कर सकता है। जिन ट्रेनों के अंदर 24 कोच से कम है उसमें भी एडिशनल कोच लगाकर हम लोग यात्रियों को आरक्षण प्रदान कर रहे हैं।
जामनगर की बात करिए तो जामनगर में मोटा पीर चौक विस्तार में मकान में आग लागी अचानक आग लागी छता रासफाक मच्यो हतो। फायर विभागे आग पर काबू मेळवी लीधो छे। कोर्पोरेटर और फायर ऑफिसर घटनास्थले पहुंच्यू। आग विकराळ बनता घर वखरी बळी ने खाक थई। अचानक आग लागी छता नासफाक मच्यो हतो। दृश्य पण सामे आव्या छे। फायर विभागे आग पर हाल काबू मेळवी लीधो छे। कोर्पोरेटर अने फायर ऑफिसर घटनास्थले पहोंच्यु हतु। भारतमां प्राचीन समयमां वनस्पतिओ अंगे घणुं संशोधन थयुं छे। आज विश्वना देशो पण भारतनी औषधीय प्रणाली तरफ वळी रह्या छे। तेवामां भरूचनी जयेन्द्रपुरी आर्ट्स एंड साइंस कॉलेजे अनोखुं कार्य कर्युं छे। अहींना प्रोफेसर अने विद्यार्थीओए वृक्षोनुं डिजिटलाइजेशन करवानुं पण शुरू कर्युं छे। केम्पसमां रहेला 2000 जेटला वृक्षों पर एक क्यूआर कोड लगावाशे। आ कोडने स्केन करवाथी ते वृक्ष अंगेनी तमाम माहिती फोनमां जोई शकाशे। अने हाल केम्पसना केटलाक वृक्षों पर आ क्यूआर कोड लगावामां आव्या छे, जेने स्केन करी तमाम विद्यार्थी वृक्षों अंगे संपूर्ण माहिती मेळवी शके छे। दरेक वृक्ष पोताना आगवा गुणो धरावे छे। પ્લાન્ટનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું હતું। દરેક વૃક્ષ ઝાડ અને તેની ઉપર તેને ક્યુઆર કોડ આપવામાં આવ્યો હતો અને તેને સ્કેન કરવાથી મોબાઈલ દ્વારા એ ઝાડ અને વૃક્ષની દરેક માહિતી સંપૂર્ણ માહિતી મળે છે, જેના દ્વારા તેનું સાયન્ટિફિક નેમ વર્ગીકરણ અને વગેરે માહિતી પ્રાપ્ત થાય છે। અમારી કોલેજમાં બધા જ વૃક્ષોનું નિરીક્ષણ કરી તેમાં ટેગ લગાવ્યા ગયા છે, જેનો કોડ સ્કેન કરવાથી તે વૃક્ષની સંપૂર્ણ માહિતી, તેના વર્ગ, તેનો ફૂલ, તેની જાતિ, તેમાંના મેડિસિનલ ઇફેક્ટ્સ, તેનામાં ફળતું ફળ, ફૂલ બધાની માહિતી મળી શકે। દરેક વૃક્ષ પોતાના આગવા ગુણો ધરાવે છે। સાયન્સના વિદ્યાર્થીઓ આ અંગે અભ્યાસ કરતા હોય છે, પરંતુ સામાન્ય વ્યક્તિ પણ વૃક્ષ અંગે જાણકારી મેળવી શકે તે માટે અનોખો પ્રયોગ કરાયો છે। પ્રોફેસર ડોક્ટર પી જે શાહ અને પ્રોફેસર ડોક્ટર રાજેશ વ્યાસના માર્ગદર્શન હેઠળ 250 જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અથાગ મહેનત કરી રહ્યા છે। વૃક્ષના ડિજિટલાઇઝેશનના નવતર પ્રયોગના કારણે અહીં આવતા તમામ લોકો માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી તમામ માહિતીઓ મેળવી શકે છે, જેના કારણે વૃક્ષોના ફાયદા, તેમાં રહેલા ઔષધીય ગુણો અંગે પણ માહિતી સરળતાથી મેળવી શકાશે। જેના અમે ત્રણ તબક્કાની અંદર છે આખો ક્યુઆર કોડ નું કામ કરવાના છીએ, જેમાં પહેલા તબક્કાની અંદર અમારે જેપી કોલેજનું જે બોટાનિકલ ગાર્ડન 1-2 અને એક અમે આયુષ વાટિકા બનાવેલી છે, અને અમારા કેમ્પસની આગળનું જે ગ્રાઉન્ડ છે તેની અંદર અમે એનું ટેગિંગ કરેલું છે। બીજા ફેઝની અંદર અમે આની અંદર છે એના મેડિસિનલ યુઝીસ છે, અત્યારે અમે ઇંગ્લિશની અંદર મૂક્યું છે, આખું ગુજરાતીમાં મૂકવાના છીએ, ને ત્રીજા ફેઝની અંદર આખી કોલેજના 40-40 એકર કેમ્પસની અંદર લગભગ 2000ની આસપાસ અમારે પ્લાન્ટ છે તેનું ટેગિંગ કરવાના છીએ, અને ત્રીજા ફેઝમાં જ્યારે અમે આવશે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અંદર ઉપયોગ કરવાના છીએ। પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પ્રજા પરેશાન છે। વોર્ડ નંબર 3માં વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। દેવાંશી સોસાયટીમાં સ્થાનિકો દુર્ગંધ અને ગટરના ગંદા પાણી વચ્ચે રહેવા મજબૂર છે। ઉભરાતી ગટરના કારણે પાણી રસ્તા પર ફરી વળે છે। સ્થાનિકોએ આ અંગે પાલિકાને અનેકવાર રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા કંટાળેલા રહેવાસીઓએ ગટરના પાણી વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર તંત્ર માત્ર હૈયા ધારણા આપી અને સંતોષ માની લે છે, પણ કામગીરી થતી નથી, ત્યારે સ્થાનિકોના રોષને લઈને પાલિકા તંત્ર દોડતું થયું અને સ્થળ મુલાકાત લીધી। પાલિકા પ્રમુખે ફરી સમસ્યાના નિવારણની હૈયા ધારણા આપી। ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાએ કે બીજા કોઈએ નહીં સાંભળવાથી અમે લોકોએ ગાંધી ચિત્તે રસ્તે આંદોલન કર્યું, ગટરમાં ગંદા પાણીમાં બેસીને। એ લોકો નગરપાલિકાવાળા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી આવે આશ્વાસન આપી નીકળી ગયા। આવું તો ઘણી વખત એ લોકોને માણસ મોકલે છે અને આ ક્લિયર કરી જતા રહે છે, પણ એનું પરમેનન્ટ સોલ્યુશન કોઈ આવતું નથી। નગરપાલિકા અમારું કોઈ વાપરતું નહીં, અમે અમારી કોઈ કિંમત ગણતરી નથી, આશ્વાસન આપી જતા રહે છે, અમે હેરાન હેરાન થઈ ગયેલા છીએ, અમારા બાળ બચ્ચા માટીમાં પડી જાય છે, એક બે જણા તો ગટરમાં પડ્યા, હાથ પગ ભાગી ગયા છે, એનો પણ અમે ફોટા આપેલા છે, અમે એવા કંટાળ્યા છીએ કે જેથી જો આનો કાયમી નિકાલ નહીં આવે
તો અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું. એનું કાયમી સોલ્યુશન નહીં આવતું નિરાકરણનું એના પ્રોબ્લમનું. આ માટે થઈને રહીશો થોડા રોષે ભરાયા હતા. અમે પોતે જઈ સ્થળ મુલાકાત કરી એમને થોડા આશ્વાસન આપ્યું છે, શાંત કર્યા છે અને હાલ અમે અમારી ટીમ મોકલી દીધી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે. તો જૂનાગઢમાં વંથલી નજીક હાઈવે પર અકસ્માત થયો. એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો. ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. બસની પાછળના ભાગે કાર અથડાઈ હતી અને જેથી આ ગંભીર અકસ્માત થયો છે. ત્રણ ઇજાગ્રસ્તોની હાલ તો હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવસારીની વાત કરીએ તો ચડ્ડી બનિયાનધારી ગેંગ સકંચામાં આવી છે. એલસીબી 8 શખ્સોની ધરપકડ કરી લીધી છે. કડિયા કામની સાથે ચોરીને અંજામ આપતા હતા. દાહોદના શખ્સો ગેંગ બનાવી ઘરફોડ ચોરી કરતા હતા. 15થી વધુ ચોરીના ભેદ ઉકેલાયા છે. નવસારી, વલસાડ, ભરૂચ, આણંદમાં ચોરી કરી હતી. 6 લાખથી વધુની ચોરી કરી હોવાની કબૂલાત કરાઈ છે. ખેતરની અંદર રાખીને મળ્યા હતા અને ત્યાં ફાટેલા મૂકેલા બસ ટિકિટને ટ્રેસ કરીને પોલીસ એ નતીજા ઉપર પહોંચેલી હતી કે આ દાહોદની એક ગેંગ છે. તો દાહોદની એક ઘરફોડ કરતી ચડ્ડી બનિયાન ગેંગ નો એક ભેદ નવસારી પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. વાપીમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. આ તપાસમાં ખુલાસો થયો છે કે મૂળ યુપીનો આરોપી 5 દિવસથી આરોપી ખાવા પીવાની લાલચ આપી વિશ્વાસમાં બાળકીને લીધી હતી અને મોકો મળતા જ અપહરણ કરી દુષ્કર્મ ઉચ્ચાર્યું હતું. બાદમાં બાળકીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આરોપી સુધી પહોંચવા માટે 150થી વધુ પોલીસ કર્મીની ટીમ કામે લાગી હતી. સાથે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી હતી. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બાળકીની સાથે એને બદકામ, શારીરિક બદકામ કરેલું છે. સાથે સાથે બાળકીના જે પહેરેલ કપડું હતું એનાથી જ એને ગળો ટૂંપો દઈને એને મારી નાખવામાં આવ્યું છે અને સાથે સાથે માથાના ભાગે એને ગંભીર ઈજાઓ પણ મળી છે. જે પ્રાથમિક જે ફોરેન્સિક PM ના રિપોર્ટ આધારે બાળકીનું ગળું દબાવી દેવાથી અને બાળકીના માથામાં ગંભીર ઈજાઓ કરવાના કારણે એનું મૃત્યુ થયું છે. સુરતના રાંદેર વિસ્તારમાં બનેવીની હત્યાને ઉપજાવનાર શાળાની પોલીસે ધરપકડ કરી લીધી છે. મૃતક અને પત્ની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે વાતની જાણ મહિલાના ભાઈને થતા તે ત્યાં દોડી આવ્યો હતો. ગરબા દરમિયાન મૃતકે મહિલાના પેટમાં પાટું પણ માર્યું હતું અને શાળા સાથે પણ ઝઘડો કર્યો હતો. આ બાબતે ઉશ્કેરાઈ મહિલાના ભાઈએ બનેવીની હત્યા નિપજાવી હતી. મહિલાને મૃતકના અન્ય યુવક સાથેના આડા સંબંધની જાણ થતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ હાલ આરોપીની શાળાની ધરપકડ કરી રહી છે. ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બહીને વાત કરતા એનો ભાઈ ત્યાં આવીને એના બનાવીને સમજાવે તેને વચ્ચે ઝપાઝપી થઈ અને એ દરમિયાન આ કામના આરોપીએ મરણ જનારને ચપ્પુના ઘા મારી એનું ખૂન કરી નાખેલ છે. સુરતમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં લૂંટ કરવા આવેલા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કામદારોને પગાર આપવાનો હોય વેપારી રૂપિયા લઈ અહીં આવ્યા હતા. 2 યુવકોએ વેપારીને એકલા જોઈ ચપ્પુ બતાવી રૂપિયા આપી દેવાની ધમકી આપી હતી. વેપારીએ બૂમાબૂમ કરતા કારીગરો દોડી આવ્યા હતા, જેના કારણે લૂંટના ઇરાદે આવેલા યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારીગરો એક યુવકને દબોચી પોલીસને હવાલે કર્યું હતું. આરોપીની પૂછપરછના આધારે હાલ તો અન્ય ફરાર થયેલા આરોપીની પણ ધરપકડ કરાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝપાઝપીમાં આ એક ફરિયાદીના ઇજાઓ પણ થાય છે. એ દરમિયાન મેં ત્યાં જે એમના માણસો કામ કરતા હોય છે કારીગરો, એમાંથી એક માણસ આવી જાય છે, જેથી આ લોકો ભાગવા જાય છે. 2 આરોપીઓ, એમાંથી એક આરોપી જે છે એને બેસાડી અને બીજા આરોપીઓ કોણ હતા અને એમના મોબાઈલ નંબર કયા હતા એ જાણી તાત્કાલિક લોકેશન મેળવી અને બાકીના એક આરોપીને પણ કાલે પોલીસે પકડી કાઢેલ છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.